જૂનાગઢના શ્રીનાથનગરમાં રહેતા વેપારી આંગણિયામાંથી પોતાના 12,22,000 રૂપિયા લઈને આવતા હતા ત્યારે કોઈ અજાણ્યો શખ્સ હેલ્મેટ પહેરીને રસ્તો પૂછવાના બહાને આગળ લઈ જાય તેના બીજા સાથીદારો તેમનું ધ્યાન હટાવી સ્કૂટરની ડેકીમાંથી પૈસા કાઢી લઈ જઈ નાસી છૂટ્યા હતા. જૂનાગઢમાં આવેલા શ્રીનાથનગરમાં રહેતા વિજયભાઈ કોયલા નામના વેપારી પોતાના ધંધાના પૈસા એક આંગણિયાની પેઢીમાંથી ઉપાડીને પોતાના ઘરે આવ્યા અને ડેકીમાંથી પૈસા કાઢતા હતા ત્યારે કોઈ હેલ્મેટ પહેરેલો અજાણ્યો શખ્સ આવી રેલવે સ્ટેશન જવાનો રસ્તો પૂછવાના બહાને આગળ લઈ ગયો અને પાછળથી તેમના બે સાથીદારો સ્કૂટરની ડેકીમાંથી 12,22,000ની રોકડ રકમ કાઢી ત્યાંથી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ પોલીસને બાબતની જાણ કરતા પોલીસ કાફલો ત્યાં દોડી આવ્યો હતો અને તપાસ ચાલુ કરી હાલ પોલીસે અજાણ્યો શખ્સોને શોધવાની કામગીરી શરૂ કરી છે. જો કમ્પ્લેનન્ટ હૈ વિજયભાઈ પોટડિયા કરકે વો અપને રૂપિયા લેને કે લિયે આંગડિયા પેઢી સે નિકલે થે ઓર કુલ ઉસમે 12,22,000 કી રકમ થી વો લેકર અપને ઘર પહોંચે. જૈસે હી અપને ઘર પહોંચે ઓર ડેકી મે સે થેલા નિકાલને કી કોશ નિકાલ રહે થે ઉસ વક્ત એક અનજાન આદમી મોટરસાઇકલ પે આયા ઓર ઉનકે સાથ બાતે કરને લગા કી અંકલ યહાં સે રેલવે સ્ટેશન કા રાસ્તા કહાં પે પડતા હૈ કિતના દૂર હૈ કૈસે જા સકતા હું ઇસી તરહ ઉનકે સાથ બાતો મેં ઉલઝા કે રખે ઓર દૂસરે દો અન્ય લોગ થે ઉન્હોને યે કમ્પ્લેનન્ટ કી નજર ચુકા કે ઉનકી ડેકી મેં સે વો પૈસે કા થેલા લેકર વહાં સે ભાગ ગયે. ઇસ બાત કી હમને પૂછતાછ કી નાકાબંદી ભી કી હૈ ઓર કમ્પ્લેન દર્જ કરકે આગે ઇસકી તપાસ ચાલુ રખી હૈ. ઘરે ગાડી ઉભી રાખી અને ગાડીની ડેકીમાંથી પૈસા ની થેલી કાઢતો હતો. એક ભાઈ બાઇક લઈને આવ્યા હેલ્મેટ પહેરેલા. એને મને પૂછ્યું કે રેલવે સ્ટેશન ક્યાં આવ્યું. મેં કીધું ભાઈ રેલવે સ્ટેશન આ બાજુ નથી, તમે થોડાક આગળ વહી આવ્યા. રેલવે સ્ટેશન આમ બસ સ્ટેન્ડથી જવાય, ત્યાંથી તમે વહી આવ્યા. એ મને વાત એ વરગેડાય ભાઈએ કે રેલવે સ્ટેશન ક્યાંથી જવાય, કેટલું છેટું થોડોક આગળ આમ થોડાક આવ્યા. અહીંથી આમ આગળથી વયા જાવું બસ સ્ટેન્ડ, ગિરિરાજ રોડે ચડી જાવ એટલે આવી જશે ત્યાંથી આમ બસ સ્ટેન્ડથી. તો એ ભાઈએ કીધું ક્યાંથી જવાય એમ મને વાત એ વરગેડો. હું થોડોક આમ આગળ ગયો. મનીષ ડાકી, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.